संत श्री मेकनदादा कापड़ीनो एक सुप्रसिद्ध मात्र कच्छनू नहीं परंतु भूजथी 30 किलोमीटरना अंतरे आवेलू आ गुजरातनो एक आस्थान यात्रिक धाम छे। अने आजे ज्यारे आपणे एना श्री दर्शने सौ मळ्या छीए त्यारे लोकसाहित्यमां संतवाणीमां डायराओमां एक सुप्रसिद्ध सूत्र छे जीवतर माटेनू, એનું માર્ગદર્શન કહો, એનો ઉપદેશ કહો, તો એ સૂત્રને યાદ કરીએ આપણે શ્રી દર્શનની શરૂઆત કરીએ કે આ જીવો તો ઝેરમાં થયો થયો મીઠા શક્કર જેડા શેણ અને મરી વેંધા માળવા અને રોંધા ભલેજા વેણ, એ કચ્છના કબીર સમર્થ સાહિત્યકાર અને સર્જક શ્રી મેકનદાદાના શબ્દો છે। અને જ્યારે આપણે એમના નિજ ચેતન સમાધિના સ્થાન ઉપર જઈ રહ્યા છીએ ત્યારે એક એક પછી એક એક દર્શન અને શ્રી દર્શનનો લાભ લેતા પ્રાથમિક માહિતીથી આપણે અવગત થશું। જીનામ આવો, સંત શ્રી મેકનદાદા કાપડી આ કચ્છના મહાન સંત, આ રાષ્ટ્રના મહાન સંત, એમણે જે સ્થાન ઉપર એક સાદી બેઠક ઉપર બેસી અને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો એ આ સ્થાન છે, એને સંત શ્રી મેકનદાદાની અવિચળ ગાદી એવું નામકરણ કરવામાં આવ્યું છે। દાદા સ્વદેહે જ્યારે આ ધ્રંગના ધામ ઉપર હયાત હતા ત્યારે વિક્રમ સંવત 1774થી વિક્રમ સંવત 1786 એમની જે આ સમાધિની એક ઘટનાક્રમ છે ત્યાં સુધી એમણે 12 વર્ષ સતત ને સતત આ સ્થાન ઉપર બેસી અને લોકોને ધર્મનો શ્રી મેકનદાદા કાપડીએ વિક્રમ સંવત 1786માં સમાધિ લીધા પછી એમની જે ગુરુ શિષ્યની પરંપરાની જે પેઢીઓ છે એમાં 7મા ક્રમાંક ઉપર પરમ પૂજ્ય સમાધિસ્થ મહંતશ્રી મૂળજી રાજાગુરુ કાનજી રાજા કાપડી નામના એક સંતે એ રાજાશાહીના સમયમાં જ્યારે રાજગાદી ઉપર, કચ્છ રાજની રાજગાદી ઉપર માનનીય દેસળ બાવાશ્રી બિરાજમાન હતા ત્યારે મેકનદાદાની રામગાદી ઉપર બિરાજમાન હતા અને એ રાજ પરિવારના અને એક આ ત્યાગી વૈરાગી રામમંડીના પરિવારના જે સંબંધો હતા ઉત્કૃષ્ટ સંબંધો, આ સંબંધોની એક અલગ જ ઓળખ છે અને એ સંબંધના નાતે અને પછીથી જે આ 7મી પેઢી આવી અને ત્યાં રાજપરિવારની પણ 7-8મી પેઢી આવી એ સંબંધો આજની તારીખે 11-12મી પેઢીએ અકબંધ છે। આવડીને આવડી લોકોની રાજપરિવારની અને સામાન્યથી માંડી અને પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ આ સંબંધો જાળવ્યા છે એમાં 7મી પેઢીના મહંત શ્રી મૂળજી રાજાગુરુ ગંગારામ રાજા કાપડીએ દાતાઓના આર્થિક અનુદાનથી એ વખતે 62,000 કોરીમાં એક જૂના મંદિરનું નવનિર્માણ કર્યું પણ 2001ના ધરતીકંપમાં એ મંદિરને નુકસાન થયું એટલે વર્તમાન મહંત શ્રી મૂળજી રાજાગુરુ કાંજી રાજા કાપડીએ ફરીથી આ મંદિરનું નવનિર્માણ કર્યું છે। એના આપ દર્શન કરો, હવે સમાધિ તરફ આપણે જઈએ। આવો બધા, આવો વાંધોની સાથે આવો। જીનામ જીનામ એડ કર્યું, આ સ્થળ છે 42 જીવતા સમાધિસ્થ થઈ હરિનો શ્વાસ હરિને આપવું અને આ ખોડિયાને ખાલી કરવાની જે આધ્યાત્મિક જગતની આ વિરલ અને વર્લ્ડ રેકોર્ડેડ જે ઘટના બની છે એમાં સૌથી ઊંચા પથ્થરના આપ દર્શન કરો છે એ હતા સંત શ્રી મેકનદાદા કાપડી। આ જે સોડું ચડાવી છે લાલ અને લીલા કલરમાં, એમાં બે જે લીલા કલરની સોડ છે એ સોડની નીચે કાયમી માટે પોતાનો દેહ ત્યાગ કરી અને ઇતિહાસને પાને અમર નામ બનાવ્યું એવા આ 12 સંતો ભક્તોમાં બે બહેનો છે। અહીંયા જે બિરાજમાન છે એ પરમ પૂજ્ય લીરબાઈ ડાંગર છે અને ત્યાં જે સમાધિ સ્વરૂપે બિરાજમાન છે એ પરમ પૂજ્ય પ્રેમાબા જાડેજા છે। આ બાજુ વાઘોજી બાપુ રામદેવ પુત્રા છે અને મેકનદાદા જેવા જ વિરક્ત જીવન જીવતા અને
માયાગર સ્વામીની આ સમાધિ છે અને સુંદરદાસ સાધુ પણ ભાન સંપ્રદાયના અહીં બિરાજમાન છે સમાધિ સ્વરૂપે, અને સંત મેકન દાદા કાપડી સંપ્રદાયના એક વિરક્ત અને સંન્યાસી સંત હતા. આવો આપ સંત મેકન દાદાનો ગુરુદ્વારો જગદંબા ભવાની આશાપુરા, અને એ વખતે આશાપુરા ધામમાં ગાદીપતિશ્રી અને મહંતશ્રી ગાંગા રાજા કાપડી નામના સદગુરુએ મેકન દાદાને બાલી ઉંમરમાં 12 વર્ષે કાપડી સંપ્રદાયમાં દીક્ષિત કર્યા. એટલે ગુરુદ્વારાના હિસાબે, જાડેજા અને ભાટી પરિવારના હિસાબે અને આપણા સૌની શક્તિ ઉપાસનાને કારણે સંત મેકણે અહીં પરમ પૂજ્ય જગદંબા ભવાની આ આશાપુરાની સ્થાપના કરેલી છે, જેના દર્શન આ તરફ બોક્સમાં સંત મેકણનો કાપડી ભગવો ભેખ દ્રશ્યમાન છે. અહીંયા લાકડી ઓછી દેખાય છે, પણ સંત મેકન દાદા જે ગિરનારની વાંસની લાકડી અને સૂતરના દોરી અને નીચે તુંબડા બે બાજુ લટકાવી જેને કામધેનુ અથવા કાવડ કહેવાય, જે પોતાના ખંભા ઉપર એક સેવાનું માધ્યમ એ કંધે કાવડ લઈ અને ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી પોતે ખાતા ખવડાવતા અને આ પરોપકારી કામ માટે જે એણે ભેખ ધારણ કર્યો હતો એ ભેખને એણે 63 વર્ષ સુધી નિભાવ્યો, અને જનસમાજની પ્રાર્થના પરિશ્રમ અને પરોપકાર જેવી પ્રવૃત્તિથી દાદાએ અમર નામ ઇતિહાસના પાને બનાવ્યું છે. તો આ પણ દર્શન આપણે કર્યા. હવે આ તરફ આવો. સંત શ્રી મેકન દાદાએ સમાધિ લીધા પછી 1 2 3 4 5 એમ ક્રમ મુજબ નામ એનો નાશ, અને આ દરેક મહંતના શરીર શાંત થયા પછી આ નિજ મંદિરના જમીન ઉપર આને સમાધિસ્થ કરવામાં આવ્યા છે. એવા 10 મહંતો છે, આ બધા પૂજનીક છે, પૂજ્યપાત છે, અને આ પેઢી ગુરુ શિષ્યની પરંપરાની આ 10 પેઢી છે. મેકન દાદા 1 એટલે 12 પેઢીથી આ ધર્મકાર્ય આ ધ્રંગધામ ઉપર ચાલે છે, જેની શુભ નામાવલી આપ 12 જોઈ શકો છો. સામેનું મિત્ર બોર્ડ છે સંતશ્રી મેકન દાદાના નાના ભાઈ પીર પતંગસા, 1 માના 2 દીકરા, મેકોજી અડદોળજી ભાટી એટલે હુલામણા નામે ઓળખાય છે ધાર્મિક જગતમાં મેકન દાદા, અને પતોજી અડદોળજી ભાટી એટલે હુલામણા નામે ઓળખાય છે પીર પતંગસા. આ પીર પતંગસાએ મેકન દાદાની સમાધિ ઘટના પછી 6 મહિના અહીં નિવાસ કરી. એની સાથે ગરવલસા પીર છે, એ આ ધ્રંગ ગામના કુવાડિયા શાખાના આહિર હતા. આ બંનેએ પોતાના અંતિમ વિરામ સ્થાન અહીંયા સમાધિ લીધી છે, અને આ બંનેને પણ પૂજવામાં આવે છે, એનો પણ ધૂપ ધુવાડો કરવામાં આવે છે. આ તરફ આવો. મેકન દાદાના જે સેવકો હતા કાયમી એમની સાથે નિવાસ કરતા, એના જ્યારે 100 વર્ષ પૂરા થયા તો એને અહીં સ્મારક રૂપે તમામને સમાધિસ્થ કરવામાં આવ્યા છે. એના દેહની માટી ભેરી માટી આ સ્થાન ઉપર થઈ છે. સંત મેકન દાદાના સ્થાપિત હનુમાનજી મહારાજની અહીં નાની એવી ડેરી બનાવવામાં આવેલ છે, અને એમના બા પરમ પૂજ્ય પબામાં દેવીસર ખાતે સતી થયા પછી સંત મેકણને દુઃખ થયું, અને માની સ્મૃતિ કાયમી જળવાય એટલા માટે હનુમાનજીની પાછળ ત્યાં નાની એવી પાળિયા સ્વરૂપાય નમઃ માતાજીનો પાળિયો ત્યાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. પણ આ મહાન સંત શ્રી મેકન દાદાએ અહીંયા ભગવાન મકલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી, જેનું 12 વર્ષ આરાધના પ્રાર્થના અને ઉપાસના કરી અને એનો ધૂપેડો ઉતાર્યો એ વિદ્યમાન મહાદેવનું અહીં મંદિર છે, જેને મકેશ્વર મહાદેવ નામથી લોકોમાં ઓળખવામાં આવે છે. સંત મેકણ દાદાએ 300 વર્ષ પહેલાં અહીં ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની એને ધરતી ઉપર ધૂણો પ્રજ્વલિત કર્યો. કારણ કે સંન્યાસી સાધુ છે એને ધૂણી અને પાણી બે વસ્તુ અનિવાર્ય છે, તો આ ધર્મનો ધૂણો જે તે વખતે પ્રજ્વલિત થયો હતો ધરતી ઉપર, પછીની 10-11 પેઢીમાં જે આપણે ધૂણામાં લાકડા બાળીએ એનો જે પાવડર વાની રાખ કે ખીરા આપણે કહીએ એને સાચવવામાં આવે છે, એટલે આ ડગલો 6-7 ફૂટ ઊંચો થવાથી
આપણે સીડી લગાવી છે, એટલે આ અસલ ધૂણો સંત મેકણનો સ્થાપિત છે, એટલે દાદા મેકણનો ધૂણો કહેવાય છે. પૂજારીની દૈનિક દિનચર્યામાં આપણે ધૂપેડામાં ધૂપને પ્રજ્વલિત કરવા માટે આમાંથી અંગારા દેવતાના અંગારા લેવામાં આવે છે, એટલે આ ધૂણાને અખંડ ધૂણો અથવા ચેતન ધૂણો કહેવામાં આવે છે. આ પહેલો જે આપણે ધૂણો ઊંચો જોયો એ સંત મેકણનો ધૂણો કહેવાય છે, અને આ જે બીજો ધૂણો આપણે જોઈ રહ્યા છીએ એ ધૂણો કાયમી દૈનિક પૂજા સવારની અને સાંજની પૂજામાં અહીંથી દેતવા લેવામાં આવે, ધૂપેડો ભરવામાં આવે, અને ત્યારબાદ દેવી દેવતાઓનું ધૂપ ઉતારવામાં આવે છે. અહીંથી તમે જે દ્રશ્ય જુઓ છો એ ખીરસરી વાવનું છે, અને ખારા રણમાં મીઠી વીરડી સમાન આ તમારી નજરની સામે પ્રતીક છે. સંત મેકણ દાદા જ્યારે લોડાઈનું આધ્યાત્મિક કેન્દ્રનો ત્યાગ કરી અને અહીં નિવાસી બન્યા ત્યારે મૂંગા પશુઓ, દર્શનાર્થીઓ, સત્સંગીઓ અને સ્થાનિક ગ્રામજનોની જે વસ્તી હતી એ આ ખારા રણમાં સૌને મીઠું પાણી મળી રહે એ હેતુસર એમણે એમના સ્વાધ્યાયીઓ, એમના સેવકો, કારસેવકોની મદદથી આ સખત પરિશ્રમથી આ વાવ બનાવવામાં આવી છે. અને આ વાવમાં આજની તારીખે 300-325 વર્ષથી પાણી અખૂટ ભંડાર છે. આમાંથી તમે જે આપણું પાર્કિંગ છે, મોટો પ્લોટ છે આ જગ્યાનો, અને જ્યાં આપણે વાહનનું પાર્કિંગ કરીએ છીએ ને, ત્યાં એ વખતે રાતળી જુવારનું ખેતીવાડીનું ઉત્પાદન દાદા અને એના સાથીદારો કરતા, અને એમાંથી રાતળી જુવારના ઢેબરા બનાવી અને હજારો લોકોને ભજન ભોજનનું એમણે એક મોટો શ્રમ કર્યો છે, એની નોંધ સરકાર સમાજ બંને પાસે છે. એટલે આને ખીરસરી વાવ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે હી જાઈનેસ ઓફ માનનીરા દેસણ બાવા અહીં દર્શન કરવા આવ્યા ત્યારે લીરબાઈ ડાંગરને દાદાએ ગુરુ તરીકે આદેશ આપેલો કે દૂધ અને ઢોકરી મહેમાનોને ખવડાવો. રાજ પરિવાર 60-65 વ્યક્તિઓની ઘોડેસવારી કરીને અહીં આવ્યા ભુજ રાજ્યમાંથી આપણા ધ્રંગામે, અને એ વખતે દૂધનો પ્રશ્ન કોઈ સેવકે કીધું કે દાદા આટલું દૂધ ક્યાંથી કાઢશું, ત્યારે સંત મેકણે કોઈ આપણા કારસેવક યુવાનને એમ કીધું કે આપણી વાવમાં તમે ઘડાથી સીંચો, વાવ છલોછલ દૂધથી ભરેલી છે. આ પ્રયોગને ચમત્કાર કયો, સંભવ કયો કે અસંભવ કયો, પણ જેણે હી જાઈનેસ ઓફ કચ્છની માનનીરા દેસણ બાવાની આખી ટીમને હે અને સાથે આવેલા ગ્રામજનો અને જે દર્શનાર્થીઓ અહીં હાજર હતા એ વખતે એને પરમ પૂજ્ય લીરબાઈ ડાંગરે આ ધૂણા ઉપર ઢેબરા બનાવી અને દૂધ અને ઢેબરાનું સવારમાં શિરામણ કરાવેલું એવી લોકવાયકા છે. એટલે નામકરણ કર્યું ખીરસરી વાવ, જેમાંથી ખીર નીકળી પડ્યું. ખીર એટલે દૂધ, મિલ્ક. દાદા મેકણને લક્ષ્મણજીનો અવતાર કહેવામાં આવે છે. કીધ સૂરજ કીધ ભમરો કીધ મેઘનાજ્યો સા અને મારી ગીડો મેકણ છે તડે આવો રામચંદ્ર જુભા. આ સ્થાન ઉપર થોડાક સમય પહેલાં ભગવાન રામજીનું મંદિર ન હતું, પણ દાદા મેકણ લક્ષ્મણજીનો અવતાર હોય એટલે પૂજ્ય મનશ્રીના માતુશ્રી કાકુમાતાએ એવી અંદરથી કંઈક એને પ્રેરણા જાગી, ભગવાનને જગાડી કે ભાઈ અહીંયા મોટા ભાઈ રામજીનું મંદિર હોવું જોઈએ, નાના ભાઈ તો સમાધિ સ્વરૂપે બિરાજમાન છે, ચેતન સમાધિ છે. એટલે આ જે દાતાઓના નામ આપ જોઈ શકો છો એના આર્થિક સૌજન્યથી આ નવનિર્મિત રામ દરબારનું મંદિર છે. આ શક્તિમાની પીઠ છે, અહીં 4 દેવિકાઓ દૃશ્યમાન છે. કાપડી સંપ્રદાય શિવશક્તિની ઉપાસનાનો એક સંપ્રદાય ધર્મનો કેળો હોય, અને પછીથી આ જાડેજા પરિવાર વેસલજી બાપુ જેનું ઉપર નામ છે એમને વિનંતી કરી કે ભાઈ અહીં એક શક્તિપીઠ નાનકડી હોવી જોઈએ. ભૂતકાળમાં આ કારીદેર નામની એક નદી છે ધ્રંગમાં, જે આ અબા ડુંગરમાંથી એનું ઉત્થાન કેન્દ્ર છે, અને આપણા રણમાં જઈ અને વિસરાઈ જાય છે. એ નદીની અંદર મા કાલકામાં ભૂતકાળમાં બિરાજમાન હતા આટલો નાનકડો ગોખલો, અને એમાં એક પ્રતિક
કાલકામાંની મૂર્તિનું, એટલે એમને પણ અહીં વિરાજિત કર્યા છે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠામાં. અને ત્રણ દેવિકા એટલે આ ચાર દેવીઓનું એક શક્તિપીઠ નામનું આ શક્તિ મંદિર નવનિર્મિત છે હમણાંનું. સંત મેઘનદાદાના આ ધાર્મિક સ્થાન ઉપર હવે તો કચ્છ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લા ગુજરાત બહારથી અનેક દર્શનાર્થીઓ આવે છે, તમામ કોમના દર્શનાર્થીઓ આવે છે. અને ખાસ કરીને જ્યારે નજીકના એક બે દિવસમાં આપણે શિવરાત્રિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે એક પ્રાસંગિક વાતમાં એવું કહેવું પડે કે દાદા મેકણે અહીં 12 વર્ષ નિવાસ કર્યો, એટલે કે વિક્રમ સંવત 1774થી અહીં શિવ ઉપાસનાનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ એની ઉજવણી કરી. આ વિસ્તાર પાવરપટ્ટી, પટણીપટ્ટી અથવા તો આહિરપટ્ટી કહેવાય છે. અને એ વખતે આપણા ખેડૂતો, મુખ્યત્વે આહિર મુસલમાન કોઈ પણ ખેડૂત એટલે ખેડૂત, આ જે લોકો કૃષિકારો છે, ખેડૂતો છે, એ ગાડાઓ લઈ પોતપોતાનું ભાતું સાથે લઈ અને અહીંયા કઢી ખીચડી બનાવતા. નોંધપાત્ર બાબત એ છે કે આજે અહીં 4000 કિલોની ખીચડી બનાવવામાં આવે છે અને કઢીનું વજન અલગ એના દાતાઓ પ્રતિ વર્ષે મળે છે. અને પ્રતિ વર્ષે આવડું મોટું હરિહર કે ભોજનનું આયોજન શા માટે, તો મેકનદાદાના ગયા પછી શિવરાત્રિ મહોત્સવ પ્રતિ વર્ષે લોકશ્રદ્ધાથી લોક ઉત્સવના પણ ભાગરૂપે દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થાય છે, કાર્યક્રમોમાં વધારો થાય છે. અને આધુનિક જમાના પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજક કાર્યક્રમો એમાં પણ આધુનિકરણ આવ્યું છે. તો હમણાં આગામી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે અહીં હરિહર કરાવવામાં આવશે, ફરાળવાળાને ફરાળ પીરસવામાં આવશે. અને આ જે અંદાનની પ્રવૃત્તિ છે આપણા કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કે દેશમાં, એમાં એક સૂત્ર છે, મેં સાંભળેલું કે વાંચેલું, એકે અંજલ આપ્યા અને એક આપે સુવર્ણ સવા સવા મણ, એકે અંજલ આપ્યા અને એક આપે સુવર્ણ સવા સવા મણ, કહો ભાઈ આમાં કોણ વડેરો, કરણ કે મેકરણ. અને દાદાએ મીડિયા મૂકે મીઠી લગે તે મેકણ તો જી માની, અથવા ખરાઇંધલ ખૂટા અને મેળાઇંધલ મૂઠા, સ્વર્ગાપુરીજી શેરીએ આંય ગઠડીએ વારા દીઠા. એટલે આ દેશમાં અંદાન મહાદાન છે, એ અંદાનની પ્રવૃત્તિ અહીંયા 365 દિવસ ચાલે છે. કોઈ લગ્ઝરી ટુરિસ્ટ લઈને આવે, ફોરવ્હીલ લઈને આવે, પદયાત્રિક આવે, એને કોઈ ધર્મ વર્ગ જ્ઞાતિ પૂછ્યા સિવાય આપણું આધુનિક રસોડું દાદા મેકણની કૃપા અને દાતાઓના સહયોગથી આપણે ત્યાં સામે બનાવ્યું છે. ઉપરના વિભાગમાં કોઈ પણ સ્થળેથી આવનાર યાત્રિકને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના એને આશરા ધર્મ પ્રમાણે, દાદાના સિદ્ધાંત પ્રમાણે એને રહેવાની સગવડ મળે છે, નાવા ધોવાની સગવડ મળે છે અને બંને ટાઈમ એને હરિહર એટલે કે ભોજનની સુવિધા સંસ્થા તરફથી આપણે આપવામાં આવે છે. અને આ સિવાયની દાદાના જે સિદ્ધાંતો માનવતાના છે, એકતાના છે, એ વસ્તુનો અહીં તમામ વિદ્વાનો દ્વારા, તમામ દૈનિકો દ્વારા, આવી ચેનલો દ્વારા વારંવાર દાદાને યાદ કરી અને આપણે દાદાને આજે ભાવવંદના કરીએ છીએ. જય જીનામ. આપણે મેકણદાદાના ધામ મેકણધામ ધ્રંગ મધ્યે આવેલ મંદિરની દર્શન કર્યા અને ત્યાંની ઘણી બધી અજાણી વાતો વિશે આપણે જાણ્યા. આવા જ અવનવા વિડીયો માટે અમારા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપની આસપાસ આવેલા આવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ વિશે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરી અમારી બીકે વ્લોગર ચેનલ ટીમ દ્વારા આપણા સ્થળની મુલાકાત કરી અને ત્યાંની ગૌરવની વાતો લોકો સુધી પહોંચાડી શકાય. જે નામ